હાલમાં પવિત્ર માસ રમઝાન શરૂ થયો છે, તેને કોરોનાના લોકડાઉન સાથે ઉજવવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારો માટે સામાજિક સંસ્થાઓ દ્વારા કીટ બનાવીને વિતરણ કરવામાં આવી રહ્યા છે। જલાલપુર તાલુકાના કપલેથા ગામના મૂળ રહીશ અને કેનેડા સ્થાયી થયેલા પંચાયતી પરિવારના આર્થિક સહયોગથી કપલેથા ગામના સુફિયાન ડેંગિયાની આગેવાની હેઠળ ગામના જરૂરિયાતમંદ 100થી વધુ મુસ્લિમ પરિવારોને અનાજ અને ઘરવખરીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગે વિધવા મહિલાના પરિવારોને અગ્રતા આપવામાં આવી હતી। જ્યારે કપલેથા સહિતના વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોને પણ સચિન ખાતેના જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના લીધે લોકડાઉનની સ્થિતિમાં મુશ્કેલીમાં મુકાયેલા 1000થી વધુ મજૂરોને જમવાનું મળતા તેમના પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો। NTC ન્યૂઝ નવસારી।